तो हवे पछीनी प्रवृत्ति नीचेना चित्रों जुओ ते बन्ने मां शू जुदू छे ते कहो। तो आपणे जोई शकीए छे के चित्र नंबर एक छे आमां छापरू छे सलामत छे, आमां जे छापरा छे ते उड़ी गया छे। पछी तमे जोई शको छो के आमां झाड़ छे पड़ी गया छे, सॉरी ऊभा छे अने आमां पड़ी गया छे। पछी आमां बाणा अने बारी छे ए सलामत छे, आमां पाणी भराई गयुं छे, जो अहींया सुधी देखाय छे तमने। त्यार पछी अहींया तमे जोई शको छो के अहींया छापरा उपर पक्षी बैठेलू छे, अहींया पक्षी छे ते छापरू उड़ी जवाने कारणे पोते पण उड़े छे। એટલે કે ચિત્ર નંબર એક છે એ વાવાઝોડા પહેલાંનું છે અને ચિત્ર નંબર બે છે વાવાઝોડા પછીનું છે। હવે તફાવતના જે આપણે ચિત્ર જોયા એનું વર્ણન કર્યું, એમાં પણ પરંતુ અને તેથી શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે। તો પહેલું વાક્ય ચિત્ર એક વાવાઝોડા પહેલાંનું છે પણ ચિત્ર બે વાવાઝોડા પછીનું છે, એટલે પણ શબ્દ આવ્યો એમાં। પછી નંબર બે, ચિત્ર એક ઘર ઉપરના છાપરા સલામત છે પરંતુ ચિત્ર બેમાં છાપરા ઉડી ગયેલા છે। ત્યાર પછી ચિત્ર એકમાં ઝાડ સુરક્ષિત છે પણ બીજા ચિત્રમાં ઝાડ છે તે પડી ગયા છે। ચિત્ર નંબર એકમાં બારી બાણા કોટ સ્પષ્ટ સલામત છે પરંતુ ચિત્ર નંબર બેમાં એ બધા પાણીમાં ડૂબેલું છે। ચિત્ર એક છાપરા પર બેઠેલું પક્ષી છે, ચિત્ર એકમાં છાપરા ઉપર બેઠેલું પક્ષી છે અને ચિત્ર બેમાં છાપરું ઉડી ગયું એટલે તે પણ ઉડતું પક્ષી છે। ત્યાર પછી તમને અહીંયા જોડકણા આપેલા છે। જોડકણું, દોડમ દોડી પકડમ પકડી હળીમળી ખિસકોલી રમતી આંબલી પીપળી આંબલી પીપળી પૂછ એની મને ગમતી જાણે ગોળ ગોળ રેશમની દડી દોડમ દોડી પકડમ પકડી। એટલે કે ખિસકોલી તમે જો ને તો એવું લાગે આપણને કે આંબલી પીપળીની રમત રમતી હોય એમ, એકની પાછળ એક દોડતી હોય છે અને હળીમળીને રમે છે। ખિસકોલી છે હંમેશા બધી ભેગી થઈને બોલતી હોય ને રમતી હોય છે અને દોડાદોડી કરે છે। પૂંછ એની મને ગમતી, એની પૂંછડી મને ખૂબ ગમે, કેમ કે એકદમ રેશમની દડી હોય એવી સુવાળી લાગે છે। દોડમ દોડી પકડમ પકડી એટલે કે ખિસકોલી છે દોડમ દોડી કર્યા કરે છે। વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો। હંસીએ ધીમેથી કહ્યું, સાંભળો છો આ લપલપિયો માથે પડશે, એના ઘરવાળાને કહે છે હંસી। એટલે હંસ શું કહે છે, પણ મિત્રને ના કઈ રીતે કહું? કાચબાએ આ હંસી અને હંસલાની વાત સાંભળી લીધી એટલે એણે કાચબીને કહ્યું, આ હંસ ફેમિલી આપણને સાથે લઈ જતા ડરે છે। કાચબીએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું કે હંસ પાસેથી માન સરોવરનું સરનામું લઈ લો એટલે આપણે વિમાનમાં પહોંચી જઈશું અને બાળકોને લઈ જવાશે। એટલે કે હંસ અને હંસીની સાથે કાચબો અને કાચબી ફરવા જવાના હતા, એટલે પણ આ વાત સાંભળી અને બંને નિર્ણય લે છે કે હવે આ તમે એની પાસેથી સરનામું લઈ લો એટલે આપણે બંને આપણા બાળકોને લઈ અને એકલા ફરવા જશું, ક્યાં? માન સરોવર। પ્રશ્ન નંબર એક, હંસ તેના બાળકને શું કહીને બોલાવતો હશે? તો હંસ તેના બાળકને હંસુ કહીને બોલાવતો હશે, કેમ કે હંસી હંસ અને હંસુ। નંબર બે, જો કાચબાને લપલપિયો કહીએ તો કાચબી અને કાચબુને શું કહેવાય? કાચબાને લપલપિયો કહેવાય, તો કાચબીને લપલપી કહેવાય, શું કહેવાય? લપલપી, અને કાચબુને શું કહેવાય? લપલપું, લપલપિયું કહેવાય, કાચબુને લપલપિયું કહેવાય અને કાચબીને લપલપી કહેવાય। ખોટો શબ્દ છે કી નાખો, પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડી, એટલે એ સાચું છે, પડ્યો અને પડ્યા છેકવાનું છે તમારે, એટલે પતિની વાત સાંભળી કાચબી વિચારમાં પડી। હવે તમને એક જોક્સ આપેલો છે, મહેન્દ્ર કહે કાલે હું અને સિંહ સામ સામે હતા, નરેન્દ્ર કે પછી, તો મહેન્દ્ર કે પછી તેણે મારી સામે જોયું, મેં તેની સામે જોયું, તેણે મારી સામે જોઈને ગુરક્યું કર્યું, નરેન્દ્ર કે બાપરે પછી તે શું કર્યું? તો મહેન્દ્ર કે બસ પછી તો હું બીજા પાંજરા પાસે જતો રહ્યો, એટલે કે પાંજરામાં રહેલા સિંહની વાત કરતો હતો, સામે તો હતો પણ પાંજરામાં હતો એટલે ભાઈ ડરતા નહોતા, સમજ પડી? એટલે અહીંયા તમારે લખવાનું છે તમને ગમતા શબ્દો।
आ ઉપરના જે તમને આપેલા છે સમાન શબ્દો આ સમાનાર્થી શબ્દો છે જે વાર્તામાં આવતા હોય ને એનો અર્થ આપેલા અને શબ્દ પોટલીમાં જે અહીંયા શબ્દો લખેલા છે તે નવીન લાગતા શબ્દો તમારે લખવાના છે કે હિમાલય વિચાર દિશા મીઠો દીઠા ટાળ ડાળ ટકોરો ટેકરી ટેટી ટેબલ અભિનય અતિશય અવિચારી અદિતિ ક્રમ ચક્ર વ્રત પ્રણ વગેરે વગેરે તો અહીંયા આપણો એકમ જે સિંહ ભાગે સિંહ ગુગવે અને બકરો ભાગે સોરી એ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે એટલે પાઠ્યપુસ્તકમાં સુંદર અક્ષરે આ પાઠ છે બધાએ પૂરવાનો છે નમસ્તે.